केवड़िया ब्रिज बेसी जवानी घटना में आम आदमी पार्टी द्वारा आक्षेपो लगावामां आव्या छे। आपना नेतानुं कहेवुं छे के ब्रिज बनावा प्रोजेक्ट मैनेजमेंट कंसल्टन्सी तरीके जियो डिजाइननी निमणूक कराई हती, जे प्राइवेट कंपनी थर्ड पार्टी तरीके निरीक्षण करवामां आवे छे। तेमज पीएमसी अने इजारदारने ब्लेकलिस्ट करवा आप द्वारा मांग करवामां आवी। प्रोजेक्ट मैनेजमेंट कंसल्टन्सी अने एजेंसी सामे बन्ने विरुद्ध कायदेसरनी कार्यवाही करवा पालिका कमिश्नर ने आवेदन पत्र पाठवामां आव्यो हतो। नमस्कार, हूं धर्मेश भंडेरी, विपक्ष नेता, सूरत महानगर पालिका, आम आदमी पार्टी। आज थी 3 दिवस पहला वेड अने वरियाव ने जोड़तो सूरत महानगर पालिका नो ब्रिज, नवो नवो बनेलो आ ब्रिज, एक ज महीना नी अंदर 1.5 फूट जेटलो धसी गयो, त्यारे आजे 3 दिवस बाद भारतीय जनता पार्टी ना शासन नी देखरेख हेठळ वहीवटीय विभाग मां दखल अंदाजी करी सूरत महानगर पालिका ना बे नाना एवा अधिकारीओ ने भोग बनावी एमनी जवाबदारी नक्की करी एमना ऊपर पगला लेवाया नी माहिती जारे मळी छे, त्यारे आम आदमी पार्टी आजे कमिश्नर श्री ने आवेदन पत्र आप्यु अने अमे स्पष्टपणे एवुं मानीए छीए કે આ બ્રિજ જે ધસી ગયો એમાં બે જ વ્યક્તિ જવાબદાર છે, એ છે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર ઇજારદાર અને બીજો છે એના ઉપર ધ્યાન રાખનાર પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી। આ બે પ્રાઇવેટ વ્યક્તિ છે, આ બે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે, એટલે એમને બચાવવાના માટે થઈ સુરત મહાનગરપાલિકાના બે નાના એવા અધિકારી, એક સુપરવાઇઝર અને એક ટેકનિકલ આસિસ્ટન્ટનો બ્લોક લેવાયો છે। પીએમસી ની જવાબદારી એ હોય છે કે પ્રોજેક્ટ દરમિયાન આખે આખું કામ બરાબર થાય છે કે નહીં એ જોવાનું, માટી જ્યાં નાખવામાં આવી છે પુરાણ રૂપે માટી સારી છે કે નહીં, એનું ટેસ્ટિંગ થયું છે કે નથી થયું, એનું ડમ્પિંગ થવા પછી એના ઉપર રોલરિંગ અને એના ઉપર ગેધરિંગ બરાબર થયું છે કે નથી થયું, આ તમામ બાબત ઉપર નિરીક્ષણ કરવાની જવાબદારી જે તે પીએમસી ની છે। એ પીએમસી એટલે આ બ્રિજ ઉપર પીએમસી થી જીઓ ડિઝાઇન્સ, એ જીઓ ડિઝાઇન્સની સંપૂર્ણપણે જવાબદારી છે, જેને સુરત મહાનગરપાલિકા 1% જેટલી ફી એટલે કે લગભગ 1,18,00,000 રૂપિયા જેટલી ફી આપે છે। આમ છતાં પણ એ એમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે, છતાં પણ એમના ઉપર પગલા નહીં લેવાય એનું કારણ છે આ જીઓ ડિઝાઇન્સ કંપનીએ ભારતીય જનતા પાર્ટીને મસ્ત મોટું ફંડ આપેલું છે, એટલે એના માટે એના ઉપર પગલા ન લેવાતા, ઇજારદાર ઉપર પણ પગલા ન લેવાતા સુરત મહાનગરપાલિકાના બે નાના એવા અધિકારીઓનો આમાં ભોગ લેવાયો છે। આમ આદમી પાર્ટી કમિશનર શ્રીને આવેદન પત્ર આપી વિનંતી કરે છે કે આ બાબતમાં જે સાચા કસૂરવાર છે એમના ઉપર પગલા લેવામાં આવે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।